મહત્વના સમાચાર શામળાજીથી મળી રહ્યા છે. શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાશે. શામળાજી પોલીસ લાઇનમાં કન્ટેનરમાં રાખેલ દારૂની ચોરી થઈ છે. પોલીસ દ્વારા પકડાયેલો અને કન્ટેનરમાં રાખેલ 7,75,000 ના દારૂની ચોરી કરાઈ છે. શામળાજી પોલીસ લાઇનમાં કન્ટેનરમાં રાખેલ દારૂની ચોરી કરવામાં આવી છે. તો શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાયો છે. એક શરમજનક બાબત કહેવાય કે જ્યારે પોલીસના નાક નીચેથી દારૂ ચોરાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય ગાંધી. જી સંજય, જણાવશો કે શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાયો છે, દારૂ ચોરાની ઘટના બની છે, સમગ્ર માહિતી શું છે? જી, વાત કરવામાં આવે તો રાજસ્થાન અને ગુજરાત બોર્ડરે આવેલ શામળાજી પોલીસ સ્ટેશન માં ગતરાત્રી 7.75 લાખ દારૂ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવા એસપી ને હાજર થવું અને તે જ રાત્રિએ શામળાજી પોલીસ સ્ટેશન માંથી દારૂ ચોરાવો એ અરવલ્લી પોલીસ માટે શરમજનક વાત છે. જી જી સંજય, જણાવશો કે જ્યારે શામળાજી પીએસઆઈ ના નાક નીચેથી દારૂ ચોરાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે, તો આ બાબતે આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે? જે ચોક્કસ સમગ્ર મામલાએ અરવલ્લી જિલ્લામાં જે ઘટના પ્રકાશમાં આવી તે એક લોક ચર્ચા એ જોર પકડ્યું છે. નવા એસપી રાત્રિ દરમિયાન સમગ્ર તપાસ આરંભી છે ત્યારે બંધ કન્ટેનર માંથી દારૂ ચોરી અને 131 જેટલી પેટી પ્રજાના ઈસમો ચોરી જાયાની પણ શામળાજી પોલીસે ફરિયાદ નોંધી છે. જી સંજય, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો જાણીએ ચોરી સમયે કન્ટેનર લોક તોડીને ચોરી થવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. શામળાજી પીએસઆઈ ના નાક નીચેથી દારૂ ચોરાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે, શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાયો છે. શામળાજી પોલીસ લાઇનમાં કન્ટેનરમાં રાખેલ દારૂની ચોરીની ઘટના સામે આવી છે.